હેલો, વેલકમ ટુ ધ વિદ્યાકુલ ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટેનો આ ખાસ વિડિયો છે. જે વિદ્યાર્થીઓને પરીક્ષાથી ડર લાગે છે, એ વિદ્યાર્થીઓ માટે આ સ્ટ્રેટેજી આપી છે. જો તમે આ સ્ટ્રેટેજીને ફોલો કરો છો તો ચોક્કસથી તમે તમારું ધાર્યું પરિણામ મેળવી શકો છો. તો વિદ્યાર્થીઓ, આ વિડિયો તમારા માટે ખાસ બનાવ્યો છે, તો છેલ્લે સુધી જુઓ. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આ એક એવા પોઈન્ટ ઉપર આપણે ઊભા છીએ કે નાની એવી ભૂલ પણ મોટું નુકસાન કરી શકે તેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને કઈ કઈ બાબતો ફોલો કરવાની છે, આજના વિડીયોમાં હું તમને જણાવીશ. આપનો મોટો ભાઈ સાહિલ વેકરી, આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જી હા દોસ્તો, તમારે જો મેથેમેટિક્સમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય, 80 માંથી 80 લાવવા હોય, તો આજે તમને હું 5 ટિપ્સ આપવા જઈ રહ્યો છું. આ 5 ટિપ્સને દિલો જાનથી, જેમ તમે કોઈને પ્રેમ કરો છો, માતા પિતાને પ્રેમ કરો છો, તમારા ભાઈ બહેનને પ્રેમ કરો છો, એવી જ રીતે આ મેથેમેટિક્સને જો તમારે પ્રેમ કરવો હોય તો તમારે આ 5 ટિપ્સને ફોલો કરવાની છે. અને એક વખત જો આની આદત લાગી ગઈ તો ગેરંટી સાથે કહું છું કે મેથેમેટિક્સમાં તમને પૂરેપૂરા માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે. વિદ્યાર્થી મિત્રો, આ 5 ટીપ કે જે તમારી લાઈફ ચેન્જિંગ ટીપ બની જશે, જે વિદ્યાર્થીઓને ગણિત જરાય નથી ગમતું એ વિદ્યાર્થીઓને ગણિત બહુ જ ગમવા લાગશે, એની ગેરંટી સાથે. ચાલો વિડિયોની શરૂઆત કરીએ કે જેમાં હું તમને 5 ટીપ્સ આપવાનો છું. એમાં પહેલી ટીપ છે ડુ ઓર ડાઈ. હે સાહેબ, આ શું? પહેલી ટીપ એવી છે કે આમાં હું તમને 5 ચેપ્ટર એવા આપું છું કે આ ચેપ્ટર ડુ ઓર ડાઈ, ગમે તેમ થાય મારે આ 5 ચેપ્ટર પૂરા કરવાના છે. આ 5 ચેપ્ટરને એની હાઉ સ્ટ્રોંગલી પ્રિપેર કરવાના છે. એ 5 ચેપ્ટર પૈકી પહેલું ચેપ્ટર છે, એ છે સંભાવના. શું કામ? કારણ કે આ બધા ચેપ્ટર, જે 5 ચેપ્ટર્સ આપું છું, એના સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે. એટલા માટે આ 5 ચેપ્ટર્સને પહેલા પ્રિપેર કરવાના છે. હંમેશા હું કહેતો આવ્યો છું કે એજ્યુકેશનમાં 80-20 રૂલ બહુ સારી રીતે કામ કરે. એનો મતલબ કે 20% એવો કન્ટેન્ટ હોય કે જેનાથી તમે 80% માર્ક કવર કરી શકો, અને 80% એટલો બધો કન્ટેન્ટ હોય કે જેનાથી માત્ર 20% જ માર્ક કવર થતા હોય. તો સ્માર્ટ પીપલ એવું કરે કે પેલા એ 20% કન્ટેન્ટને કવર કરે કે જેનાથી 80% માર્ક કવર કરી શકે. એટલા માટે આ 5 ચેપ્ટર, એમાં પહેલું છે સંભાવના. આખે આખું ચેપ્ટર કરવાનું ભાઈ, એમાં કોઈ આઈએમપી ની રાહ ન જોતા આખે આખા ચેપ્ટરને જબરદસ્ત રીતે દરેક ટોપિક દરેક કન્સેપ્ટને ક્લિયર કરવાના છે. બીજું ચેપ્ટર છે આંકડા શાસ્ત્ર, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, અને ખાસ એમાં મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ વાળા દાખલા 4 માર્કમાં પૂછાવાની ખૂબ બધી શક્યતાઓ છે. એટલે દર વર્ષે આમાંથી જ પૂછાય છે. 4 માર્કના દાખલાઓમાં જનરલી મોટા ભાગે મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ વાળા હોય તો આપણે એને સોલિડ રીતે કરી લેવાના છે. ધેન આફ્ટર, પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી. જી હા દોસ્તો, આ સમાંતર શ્રેણી બે સૂત્રો આધારિત છે. an બરાબર a + n - 1 * d, sn બરાબર n / 2 કૌંસમાં 2a + n - 1 * d, અને એનું પેટા સૂત્ર એવું છે sn બરાબર n / 2 કૌંસમાં a + an અથવા a + l, રાઈટ? તો આ સૂત્રો આધારિત જ દાખલાઓ છે. ખાસ એમાં n મૂળ પદ an થાય, કોણ n છે, કોણ an છે એ ઓળખતા જો આવડી ગયું તો બેડો પાર. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ જે ઓળખવા માટેની જે ટિપ્સ છે એ આપણી YouTube ચેનલ પર છે, તો જરૂરથી ત્યાં જુઓ. અને આવી જ રીતે ઉપયોગી કન્ટેન્ટ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરતા રહેજો. ખાલી ગાઈડન્સ નહીં, ગાઈડન્સની સાથે સાથે તમારે ક્યાંથી શીખવું, ક્યાંથી કન્ટેન્ટ તૈયાર કરવો એ રેફરન્સ પણ આપતો જઈશ. અને આ સાથે આપણું નેક્સ્ટ ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ સૌથી વધારે આમ જોવા જાવ તો 2 જ મેથડ છે, અને 2 મેથડ પૈકી આદેશની રીત, લોપની રીત સૌથી વધારે તકલીફ પડે છે, એ છે સમીકરણ બનાવવામાં. કોયડા ઉપરથી જે સમીકરણ બનાવતા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, અગેન હું તમને કહીશ કે જો તમારે ટિપ્સ જોઈએ છે, જાઓ આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી પર, ત્યાં તમને ટિપ્સ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારા કામના દરેક વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, પણ તમારી અંદર ભણવાની ભૂખ હોવી જોઈએ. જે વિદ્યાર્થીઓની અંદર ભણવાની ભૂખ છે ને, એને ભણાવવા માટે તો અમે રેડી છે. એટલે ખાસ સમીકરણ બનાવતા જો શીખી ગયા તો આ ચેપ્ટર એકદમ ઈઝી છે, એકદમ સરળ છે. એટલે આ વાત થઈ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. નેક્સ્ટ ચેપ્ટર એ છે યામ ભૂમિતિ. માત્ર 2 સૂત્ર, અંતર સૂત્ર, વિભાજન સૂત્ર, એ બી બરાબર અંડર રૂટ x2 - x1 હોલ સ્ક્વેર + y2 - y1 હોલ સ્ક્વેર, આ અંતર સૂત્ર થયું. અને વિભાજન સૂત્ર m1 x2 + m2 x1 / m1 + m2, m1 y2 + m2 y1 / m1 + m2, આ વિભાજન સૂત્ર. ભયો ભયો, આમાં જે x
અક્ષ અથવા વાય અક્ષ પરના બિંદુઓ વાળો કન્સેપ્ટ છે એ ખાસ પૂછાતો હોય છે, તો એના દાખલાઓ કરી લેવાના છે, અંતર સૂત્રના દાખલાઓ કરી લેવાના છે. એકદમ ઈઝી દાખલો, જો એક વખત પેન પેપર હાથમાં લઈ લીધી તો તમારા માટે દરેક વસ્તુ ઈઝી છે, ઈઝી છે અને ઈઝી છે, યાદ રાખજો. હવે આ પહેલી ટીપ થઈ ડુ ઓર ડાય, એટલે કે આ પાંચ ચેપ્ટર વન્સ અગેન રિપીટ કરી દઉં છું. એ છે પહેલું સંભાવના, આંકડાશાસ્ત્ર, વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ. આ પાંચ ચેપ્ટર ડુ ઓર ડાય પહેલો ટીપ, એમાં આપણે ફોલો કરવાની. સેકન્ડ ટીપ, રેફરન્સ બુક. જી હા દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે કે સાહેબ રેફરન્સ બુક એ કરવાની, તો શું ટેક્સ્ટ બુક નહીં કરવાની? અહીંયા આવો, નજીક આવો, કાનમાં વાત. ટેક્સ્ટ બુક છે ને એ આપણી ગીતા, બાઇબલ અને કુરાન છે, મતલબ એને પેલા કરવાની. હજી નજીક આવો, એટલે આપમાંથી દરેક દાખલાઓ કરી લેવાના છે, ઉદાહરણ અને સ્વાધ્યાયના. સમજાઈ ગયું? જાઓ તો આ પેલા કર્યા બાદ પછી રેફરન્સ બુક ઉપર જવાનું છે. શું કામ? કારણ કે આપણી પાસે 24 માર્કનો હેતુલક્ષી સેશન છે. 24 માર્કનો હેતુલક્ષી જે સેક્શન છે એની અંદર તમારે મોર એન્ડ મોર પ્રેક્ટિસ જોઈશે, એટલા માટે રેફરન્સ બુક છે એ તમને હેલ્પફુલ થશે. તો રેફરન્સ બુક ખાસ કરવાની, એની પહેલા તમારે ટેક્સ્ટ બુક ખાસ કરવાની. સો સૌથી પહેલા ટેક્સ્ટ બુક પ્રિપેર કરી લેવાની છે અને પછી આપણે રેફરન્સ બુક ઉપર પ્રેક્ટિસ માટે જમ્પ થવાનું છે. એટલે આ આપણી સેકન્ડ ટીપ, રેફરન્સ બુક. ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર ટેક્સ્ટ બુક કરે છે. 80 માંથી 80 લાવવા માટે ટેક્સ્ટ બુક ઇનફ નથી, માત્ર ટેક્સ્ટ બુક ઇનફ નથી 80 માંથી 80 લાવવા માટે. જેને 80 માંથી 80 લાવવા છે એ વિદ્યાર્થીઓએ ટેક્સ્ટ બુક તો કરવાની જ, રેફરન્સ બુક પણ સોલ્વ કરવી પડશે. જી હા દોસ્તો, આ ખાસ વાતને યાદ રાખજો. આ પાંચ ટીપની શ્રેણીમાં ત્રીજી ટીપ, PYQs એન્ડ મોડેલ ક્વેશ્ચન પેપર. PYQs, પ્રીવિયસ યર ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ એનો મતલબ કે પાછળના 5 વર્ષોમાં, 4-5 વર્ષોમાં બોર્ડમાં આ ચેપ્ટરમાંથી કયા કયા દાખલાઓ પૂછાય છે, કયા ટાઈપના દાખલાઓ પૂછાય છે એને જરૂરથી સોલ્વ કરવા, જેથી કરીને તમે અડધો જંગ તો આપોઆપ જીતી જશો. જી હા દોસ્તો, PYQs છે એ તમારી અંદર કોન્ફિડન્સ બિલ્ડઅપ કરશે, કારણ કે તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટરમાંથી તો બહુ સરળ દાખલાઓ પૂછાય છે અને હકીકતમાં બોર્ડમાં કોઈ એટલો બધો અઘરું લેવલ આવતું નથી, પણ એટલું બધું સહેલું લેવલ પણ નથી આવતું, એટલા માટે ગંભીર તો રહેવાનું જ છે. ઓકે, સો ખાસ અહીંયા PYQs અને મોડેલ ક્વેશ્ચન પેપર એની પ્રેક્ટિસ કરશો તો તમારી સ્પીડ ડેવલપ થશે. વિધિન ટાઈમ ડ્યુરેશન તમારે ક્વેશ્ચન પેપરને કમ્પ્લીટ કરવાનું છે, એ તમને ખાસ પ્રેક્ટિસ તમારા મોડેલ ક્વેશ્ચન પેપર ઉપરથી થશે. તો વિદ્યાર્થીઓ, PYQs અને મોડેલ ક્વેશ્ચન પેપરને ખાસ પ્રાધાન્ય આપવાનું છે, એનાથી તમારી અંદર એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. એન્ડ હું હંમેશા કહેતો આવ્યો છું, એક્ઝામિનેશન ઇઝ નથિંગ બટ ઇટ્સ ઓલ અબાઉટ કોન્ફિડન્સ એન્ડ પ્રિપરેશન. તો એટલા માટે ખાલી પ્રિપરેશન નહીં થાય, તમારી અંદર કોન્ફિડન્સ પણ હોવો જોઈએ. આ બંનેનો જ્યારે સમન્વય થાય, કોન્ફિડન્સ અને પ્રિપરેશન, તો તમે જરૂરથી પરીક્ષામાં સફળ થાઓ છો. એટલે કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે આ બહુ મહત્વનું હથિયાર સાબિત થવાનું છે અને એ છે PYQs. ચોથી ટીપ, અવોઇડ પ્રેશર. ભાઈ જો એટલો બધો લોડ ના લો કે જેનાથી મગજ ફાટી જાય. મગજ ઉપર જેટલું તમે પ્રેશર વધારે આપશો એટલું તમારું ભણવામાં ધ્યાન નહીં લાગે, એની જગ્યાએ ટેન્શન લેવામાં ધ્યાન લાગશે. હંમેશા પોઝિટિવ રહો, પોતાની જાતને કમાન્ડ આપો, હું જે કરું છું એ બેસ્ટ કરું છું, હું જે પ્રિપરેશન કરું છું એ બેસ્ટ લેવલની કરું છું, હું મારી જાતનું 100% આપી દઈશ, હું મારી જાતનું સર્વે સર્વા આપી દઈશ, હું મારી જાતની અંદર રહેલી દરેક શક્તિઓ કામે લગાડી દઈશ. આ ટોપિકને ક્લિયર કરવામાં, આ સબ્જેક્ટને સ્ટ્રોંગ બનાવવામાં, આ ચેપ્ટરને ક્લિયર કરવામાં. તો વિદ્યાર્થી મિત્રો, આ કમાન્ડ જો તમે તમારી જાતને આપશો તો ચોક્કસથી તમે પ્રેશરથી દૂર જશો. જેટલું તમે વધારે પ્રેશર લેશો એટલી તમે નિષ્ફળતા તરફ આગળ વધશો. ખરી વાત છે, ગંભીરતા હોવી જોઈએ, ચોક્કસથી એક્ઝામિનેશનને લઈને ગંભીરતા હોવી જ જોઈએ, પણ ટેન્શન નહીં, પણ પ્રેશર નહીં. આ વાત, આ વિધાન યાદ રાખજો. ગંભીરતા આપણી અંદર, સિરિયસનેસ હોવી જ જોઈએ, તો જ આપણે એક્ઝામિનેશનને ક્રેક કરી લઈએ. બાકી જો એને લાઇટલી લીધી, થોડી હવામાં રહ્યા અને ઓવર કોન્ફિડન્સમાં રહ્યા, અને તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આગળની ટીપ ફોલો કરશો ને તો નેક્સ્ટ, એટલે કે આ ચોથી ટીપ છે ને, ઓટોમેટિકલી ફોલો થઈ જશે. કારણ કે તમે જો PYQs કરશો તો પ્રેશર ઓટોમેટિકલી અવોઇડ થઈ જશે. તો હવે આ ચાર ટીપ, નેક્સ્ટ ટીપ
એ છે પાંચમી ટીપ, સૌથી અગત્યની ટીપ. આજે ચાર ટીપ્સ છે એ માત્ર એક્ઝામની પહેલાની ટીપ્સ છે, પાંચમી ટીપ છે એ ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન, એનો મતલબ ફિફ્થ ટીપ ઇઝ પ્રેઝન્ટેશન. જી હા, તમે જે સામે બતાડો છો એક્ઝામિનેશનમાં, તમે હોલમાં બેઠા છો, તમે સપ્લિમેન્ટરીમાં લખી રહ્યા છો, પણ પેપર ચેક કરીને તમે શું રિપ્રેઝન્ટ કરો છો એ બહુ અગત્યનું છે. એટલા માટે તમે જે કંઈ પણ તૈયારી કરી છે એનું પ્રોપર રિપ્રેઝન્ટેશન સાથે લખાણ લખો. હું એમ નથી કહેતો કે અક્ષર મોતીના દાણા જેવા જ થવા જોઈએ તો અને તો જ પૂરા માર્ક્સ મળે, ના. અક્ષર સુવાચ્ય હોવા જોઈએ, તમે જે પ્રેઝન્ટેશન એટલે કે દાખલાના સ્ટેપ્સ લખો છો એ વ્યવસ્થિત હોવું જોઈએ, આકૃતિ દોરો છો. હું એમ નથી કહેતો કે પેન્સિલ અને સ્કેલથી દોરી હશે તો જ પૂરા માર્ક્સ મળે, ના. પણ તમે જો ફ્રી હેન્ડલી દોરો છો પણ વ્યવસ્થિત લાગવું જોઈએ, વર્તુળ દોર્યું હોય તો વર્તુળ જેવું લાગવું જોઈએ, પછી ચોરસ ના થઈ જવું જોઈએ, રાઈટ? તો યસ, પ્રોપર પ્રેઝન્ટેશન સાથે લખો. અને એના માટે કઈ રીતે પેપર લખવું, ખાલી યુટ્યુબમાં જઈને સર્ચ કરજો પેપરનું બ્યુટી પાર્લર, મળી જશે તમને લિંક. પેપરનું પ્રેઝન્ટેશન કેમ કરવું સાહિલભાઈએ બહુ સરસ રીતે સમજાવ્યું છે. એટલા માટે, કારણ કે મને ખબર છે કે વિદ્યાર્થીઓ બહુ તૈયારીઓ તો સારી કરે છે પણ ક્યાંક ને ક્યાંક લેક ઓફ પ્રેઝન્ટેશનને કારણે એના માર્ક્સ કપાય છે, તો એ આપણે નથી થવા દેવાનું. એટલે ખાસ પ્રેઝન્ટેશન ઇમ્પોર્ટન્ટ છે. ચાલો ફરી એક વખત પાંચે પાંચ ટીપ દોહરાવી દઉં છું. પહેલું, ડુ ઓર ડાય, એમાં મેં પાંચ ચેપ્ટર્સ આપ્યા છે. આંકડાશાસ્ત્ર, સંભાવના, ડિજિટલ સુરેખ સમીકરણ યુગમાં સમાંતર શ્રેણી અને યામ ભૂમિતિ. સેકન્ડ વન ઇઝ રેફરન્સ બુક. ખાસ તમે રેફરન્સ બુક છે એ ફોલો કરો, પણ ક્યારે? એનસીઆરટી ની ટેક્સ્ટ બુક પૂરી કર્યા બાદ. નેક્સ્ટ છે પીવાયક્યુઝ એન્ડ મોડલ ક્વેશ્ચન પેપર્સ, આને ફોલો કરશો ઓટોમેટિકલી કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. દેન આફ્ટર આવશે અવોઇડ પ્રેશર, અને મેં તમને કીધું એમ ત્રીજું જો સ્ટેપ ફોલો કરશો તો ચોથું સ્ટેપ ઓટોમેટિકલી ફોલો થઈ જશે. અને લાસ્ટ વન ઇઝ પ્રેઝન્ટેશન. વિદ્યાર્થી મિત્રો, આ હતી પાંચ ટીપ્સ કે જે તમને મેથેમેટિક્સમાં 80 માંથી 80 લાવવા માટે ખૂબ હેલ્પફુલ સાબિત થવાની છે. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો. અને જી હા દોસ્તો, ચેપ્ટર વનથી પ્રિપરેશન કરજો, હજુ એ જ સમય છે. અને જો તમને એમ થાય કે કેમ તૈયારી કરવી, તો તમારે યોગ્ય માર્ગદર્શકની જરૂર છે. બહુ સારી રીતે અમારી ટીમ મહેનત કરી રહી છે, બસ ખાલી ફોલો કરતા જાઓ. તો મળીએ છીએ કોઈ નવા કન્ટેન્ટમાં, નવા વિડીયો સાથે, નવા મોટિવેશન સાથે, નવી ટિપ્સ સાથે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય ગણિત.